नियमसार भगवान कुमकुंडाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रमल धारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां 11मो अधिकार निश्चय परम आवश्यक अधिकार एनी गाथा 157 नो स्वाध्याय आपणे करी रह्या छे। आ गाथा गाथानो अर्थ टीका अने एनी उपर आपेल पूज्य गुरुदेव कांजी स्वामीना प्रवचनना કેટલાક અંશ કર્યા છે, આજે આગળ અંશ લઈએ છીએ। મૂળ ગાથામાં એ વાત આવી કે જેમ કોઈ એક દરિદ્ર મનુષ્ય નિધિને પામીને પોતાના વતનમાં ગુપ્તપણે રહી તેના ફળને ભોગવે છે, તેમ જ્ઞાની પરજનોના સમૂહને છોડીને જ્ઞાન નિધિને ભોગવે છે। એના વિસ્તારમાં નિરાજ પદ્મ પ્રબંધારી દેવે એ વાત પણ સાથે લીધી કે દ્રષ્ટાંતની અંદર સહજ પરમ તત્વ જ્ઞાની જીવ ક્વચિત આસન ભવ્યતાના ગુણોનો ઉદય થતા એમ વાત લીધી। એટલે સહજ પરમ તત્વ જ્ઞાની જીવ કોને કહેવો એની વ્યાખ્યા ગુરુદેવે કરી, એ વિશે સમજાયું। વળી એ પહેલા જે દ્રષ્ટાંતમાં વાત આવી હતી કે પુણ્ય ઉદયથી નિધિને પામીને તો પુણ્યના ઉદયને કારણે બધું પ્રાપ્ત થાય છે, એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો, એ વાત પણ સમજાવી। અને હવે અહીંયા એ વાત આવી છે કે આવો આસન વયવે જીવ એ સહજ વૈરાગ્ય સંપત્તિ પ્રાપ્ત થતા પરમ ગુરુના ચરણ કમળ યુગલની ઉત્તમ ભક્તિ વડે એ મુક્તિને પ્રાપ્ત કરે છે, મુક્તિના આનંદને પ્રાપ્ત કરે છે, અને ત્યારે તે પરજનોના સમૂહને છોડે છે, એનું લક્ષ છોડે છે। કેમ કે પરજનોના સમૂહને એ ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજીને છોડે છે, એટલે પરજનના સમૂહને એ પોતાના ધ્યાનમાં વિઘ્નનું કારણ સમજે છે માટે એને છોડે છે। તો હવે એ વાત આગળ ચાલી રહી છે। નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો એના પાર નંબર 885 ઉપર આપણે બીજો પેરેગ્રાફ કર્યો છે। બીજા પેરેગ્રાફની છેલ્લી વાતને ફરીથી લઈએ છીએ થોડી, કે શુભ ભાવ શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે થઈ આવે છતાં શુભ રાગથી એ કલ્યાણ માનતો નથી। અહીંયા શિષ્યની લાયકાત, શિષ્યની ભક્તિ, શિષ્યને શુભ રાગ હોવા છતાં શુભ રાગનો નકાર અને પોતાના આત્માના જ્ઞાન સ્વભાવનો હકાર એમ છે। અને ગુરુ પણ જ્ઞાની છે, ગુરુ જ્ઞાની છે, એમને પણ એવો શુભ વિકલ્પ આવ્યો છે, એટલે એ શુભરાગ આવતા ઉપદેશ આપે છે। તો આ બધી વસ્તુ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એમ નથી કે ગુરુના શુભ ભાવને કારણે શિષ્ય પામે છે અથવા તો શિષ્યને એવો ગુરુ પ્રત્યે વિનયનો ભાવ આવ્યો છે માટે જ્ઞાન પામે છે, એવું કાંઈ નથી। એ બધો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। ગુરુની વાણી અને શિષ્યને જ્ઞાન થવું એ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે।
શિષ્યને જ્ઞાન થવાનો કાળ હતો તો જ્ઞાન થયું, અને એ વખતે નિમિત્ત તરીકે ગુરુની વાણી છે. પણ છતાંય એવો વિનયનો ભાવ શિષ્યને આવે છે કે હું ગુરુ દ્વારા જ્ઞાન પામ્યો એવો ભાવ એને હોય છે. એટલે ગુરુદેવે આ બધી વાતને એમ કહી અને લીધી કે એ બધી સંધિ સહિત અહીંયા વાત બતાવે છે, એટલે કે એવી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત અહીંયા છે. આગળ કહે છે કે ગુરુના ઉપદેશમાં શું આવ્યું, ગુરુના ઉપદેશમાં શું આવ્યું. અમારા તરફનો વિકલ્પ છોડી તું તારા જ્ઞાન નિધિને પામ. ગુરુએ શિષ્યને ઉપદેશ આપ્યો એમાં આ વાત આવી કે અમારા તરફનો વિકલ્પ છોડી તું તારા જ્ઞાન નિધિને પામ. કેવો છે સહજ જ્ઞાન નિધિ જે આત્મનિધિના આશ્રયે પ્રગટતી પરિપૂર્ણ નિર્મળ પર્યાય તે મુક્તિ સુંદરી છે. જેમ ફૂલમાંથી રસ ઝરે તેમ આત્માનો આશ્રય લેવાથી નિર્મળ અમૃત રસ ઝરે છે, આનંદનો રસ ઝરે છે, શાંતિનો રસ ઝરે છે. આત્મા પોતે ત્રિકાળ શુદ્ધ છે, પણ પર્યાયમાં એવા શુદ્ધ ભાવ રૂપ થઈ જવું અને પછી એ ભાવ રૂપે સ્થિર થઈ જવું, એમાંથી બહાર આવવું જ નહીં, એને મુક્તિ કહે છે. સર્વ વિભાવ ભાવોથી પૂર્ણપણે મુક્ત થઈ જાય અને પછી એ વિભાવ ભાવમાં ક્યારેય જાય નહીં એવી મુક્તિ. તો એવી મુક્તિ પ્રાપ્ત થતાં એને આત્મામાંથી આવતા અલૌકિક આનંદનો અનુભવ થાય છે. તો એમ એ મુક્તિ સુંદરી ના મુખમાંથી રસ ઝરતો અમૃતમય ઝરતો રસ એનું એ પાન કરે છે, આવી ઉપમા આપવામાં આવી છે. પણ મૂળ વાત તો અહીંયા એ દર્શાવી છે કે હવે એ ક્યારેય વિભાવ ભાવે વિકારી ભાવે થતો નથી. હવે એક વખત પોતાને એવા પરિણામ થયા છે, મુક્તિના પરિણામ થયા છે, એટલે હવે એ વિભાવ ભાવે ક્યારેય થતો નથી અને માત્ર આનંદ 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 આનંદમાં જ રહે છે એવા અમૃત રસનું પાન કરે છે. એટલે આ વાત ગુરુ અહીંયા શિષ્યને કહે છે અને એમ કહે છે કે ભાઈ તું અમારા તરફનો વિકલ્પ છોડીને એવા તારા જ્ઞાન નિધિને પામ, અને એ જ્ઞાન નિધિ એવો છે કે એનો આશ્રય કરતા તને મુક્તિ પ્રાપ્ત થાય છે, મુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. માટે અમારા તરફનો વિકલ્પ છોડ અને તારા ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈને તેમાં ઠર. ગુરુની વાણીમાં વિતરાગતાનું વજન છે, પણ કંઈ રાગનું કે વ્યવહારનું વજન નથી. ગુરુએ રાગની કે વ્યવહારની વાત કરી નથી, માત્ર પોતાના ધ્રુવ સ્વભાવનું અવલંબન નહીં, પોતાના ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈ અને વિતરાગતા પ્રગટ કરવાનું ગુરુદેવે કહ્યું છે. એવા સદગુરુની વાણી સાંભળીને જીવ પોતે પોતાના પુરુષાર્થથી એવા વિતરાગતાના પરિણામ કરે છે. એટલે એમાં ગુરુની વાણી છે તે નિમિત્ત છે, અને આવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે આને એવા વિતરાગી પરિણામ થાય છે ત્યારે એવો એ વખતે ગુરુની વાણીનો પણ કાળ હોય છે, એટલે બંને સાથે જ છે. એટલે કોઈને એમ થાય કે વાણી દ્વારા આને પ્રાપ્તિ થઈ, ગુરુની વાણી વાણીના કારણે નીકળે છે, એમાં ગુરુની ઈચ્છા પ્રમાણે વાણી નીકળે છે એમ પણ નથી, કેમ કે એ વાણી પણ જડ છે. પણ ગુરુને એવો શુભભાવ આવ્યો છે, અને શુભભાવ છે એ તો વિકારી ભાવ છે, એ સ્વભાવ ભાવથી વિપરીત પરિણામ છે. આ તરફ શિષ્યને ગુરુની વાણીને સાંભળવાનો જે ભાવ આવ્યો છે એ પણ શુભભાવ છે,
અને એને એ સાંભળે છે માટે એને જ્ઞાન થાય છે એમ પણ નથી, કેમ કે વાણી તો જળ છે, જળ એની અંદર કાંઈ પરિણામ કરી શકે કરાવી શકે એના પરિણામને બદલે એમ પણ નથી. પણ એ જ સમયે બધું આમ જ હોય છે એટલે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શિષ્યને જ્ઞાન થાય છે, ગુરુની એવી વાણી નીકળે છે, આ બધો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એ વાણી અને આના જ્ઞાન સંબંધી એની સંધિની અહીંયા વાત દર્શાવી છે. ખરેખર વાસ્તવમાં તો જીવ પોતે પોતાના પુરુષાર્થથી પોતાના સામર્થ્યને કારણે પોતે જ્ઞાન સ્વભાવે થાય છે. જ્ઞાન સ્વભાવે થવું એ જીવનું પોતાનું સામર્થ્ય છે, અને એવું સામર્થ્ય અંદરમાં પડ્યું હોવા છતાં પણ જ્યાં સુધી એવો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી એ સામર્થ્ય માત્ર કહેવા માત્ર છે. સામર્થ તો ત્યારે કહેવાય કે જ્યારે એ સામર્થ્ય દ્વારા એવી સિદ્ધિ પ્રગટ કરે. અહીંયા આગળ કહે છે કે જે ગુરુ વ્યવહારથી કે રાગથી ધર્મ મનાવે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને જે શાસ્ત્ર નિમિત્તથી કે રાગથી ધર્મ મનાવે તે કુશાસ્ત્ર છે. શું કહે છે? બે વાત લીધી છે કે જે ગુરુ વ્યવહારથી કે રાગથી ધર્મ મનાવે, રાગથી શુભ ભાવથી ધર્મ થાય કે વ્યવહારથી ધર્મ થાય, ધર્મ એટલે કે પોતાને મોક્ષ માર્ગના પરિણામ, મુક્તિ તરફ લઈ જનારા પરિણામો, એવા પરિણામ એ ધર્મ. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ તો શક્તિ અપેક્ષાએ છે, પણ એવા પોતાના સ્વરૂપને પોતે હંમેશને માટે પ્રાપ્ત કરી લેવું, પ્રગટ કરવું એ ધર્મ, એ એનો ધર્મ છે. અને એવા ધર્મના પરિણામ કોઈ વ્યવહારથી કે શુભભાવથી થાય એમ જો કોઈ કહેતું હોય તો એ મિથ્યાદ્રષ્ટિ છે. પછી એ ભલે એના ગુરુ હોય તો એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. ગુરુ વ્યવહારથી કે રાગથી ધર્મ માને અને મનાવે તો એ મિથ્યાદ્રષ્ટિ છે, એક વાત. અને બીજી વાત કહે છે કે અને જે શાસ્ત્ર નિમિત્તથી કે રાગથી ધર્મ મનાવે તે કુશાસ્ત્ર છે. શાસ્ત્રમાં પણ એમ આવે નહીં કે નિમિત્તથી કે રાગથી ધર્મ થાય. જો એ શાસ્ત્રમાં નિમિત્તથી અને રાગથી ધર્મ થાય એવી વાત આવતી હોય તો એ સદશાસ્ત્ર નથી, એ કુશાસ્ત્ર છે. ગમે તે અનુયોગનું શાસ્ત્ર હો, ચાર અનુયોગના શાસ્ત્રો હોય છે ને, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ, તો એવા ચારેય અનુયોગના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું તાત્પર્ય તો વિતરાગતા છે, દરેકનું તાત્પર્ય તો વિતરાગતા છે, પણ રાગ કરવાનો તેનો હેતુ નથી. માટે નિમિત્ત, વ્યવહાર, રાગ કે અધૂરી પર્યાયની અપેક્ષા છોડાવી તે શુદ્ધ સ્વભાવની અપેક્ષા કરાવે તે શાસ્ત્ર સાચા શાસ્ત્ર છે. નિમિત્ત, વ્યવહાર, રાગ અને અધૂરી પર્યાય એ બધાની અપેક્ષા છોડાવે, ભલે પોતાની નિર્મળ પરિણામ થયા હોય એવી દશા હોય છતાં પણ એની પણ અપેક્ષાને છોડાવે. એટલે કે જેમ નિમિત્તથી પોતાને ધર્મ થતો નથી, વ્યવહારથી ધર્મ થતો નથી, સ્વભાવથી ધર્મ થતો નથી, એવી જ રીતે પોતાને પ્રત્યેના નિર્મળ વિતરાગી પરિણામથી પણ ધર્મ થતો નથી, એ પર્યાય પણ નવી નિર્મળ પર્યાયનું કારણ નથી એમ એની અપેક્ષા છોડાવી અને એકમાત્ર શુદ્ધ સ્વભાવની અપેક્ષા કરાવે. એ શુદ્ધ સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. આવું પ્રસ્થાપિત કરવા વાળા શાસ્ત્રો સાચા શાસ્ત્રો છે. આગળ કહે છે કે વળી જીવ ધર્મદશા પામે ત્યારે કુદેવ આદિનું નિમિત્ત ન હોય. જીવ એવા વિતરાગી પરિણામ કરે ત્યારે તેને કુદેવ, કુગુરુ કે કુશાસ્ત્રનું નિમિત્ત ન હોય. મિથ્યાદ્રષ્ટિના ઉપદેશથી જીવ સંકિત પામે એમ બનતું નથી. બહુ સરસ વાત કરી છે.
અને પછી એની સમજણ ગુરુદેવે બહુ સરસ રીતે આપી છે. શું કહે છે કે નિત્યાદ્રષ્ટિના ઉપદેશથી જીવ સંપિત પામે એમ બનતું નથી, તેમજ એકલા શાસ્ત્રના વાંચનથી જીવ સંપિત પામે એમ પણ બનતું નથી. બે વાત સાથે લીધી છે, નિત્યાદ્રષ્ટિના ઉપદેશથી જીવ સંપિત પામે નહીં એ વાત તો બરાબર બેસે છે, પણ સાથે સાથે એ વાત પણ લીધી છે કે એકલા શાસ્ત્રના વાંચનથી જીવ સંકિત પામે એમ પણ બનતું નથી. તો કઈ રીતે છે? તો કહે છે કે ધર્મ સમજવાની લાયકાત હોય ત્યારે જ્ઞાની ગુરુનો પ્રત્યક્ષ સમાગમ હોય. ધર્મ સમજવાની લાયકાત હોય ત્યારે જ્ઞાની ગુરુનો પ્રત્યક્ષ સમાગમ હોય, સતને સત નિમિત્ત હોય. સત પોતાનું એવું વિકાળ શુદ્ધ સ્વરૂપ છે કે શક્તિ અપેક્ષાય છે, પણ એની પ્રગટતા થઈ શકે છે એ પણ સત છે, એ એક સમયનું સત છે. એવા વિતરાગી પરિણામ થવા એ એક સમયનું સત છે. તો એવા સતને નિમિત્ત પણ સત હોય, એટલે કે સામે એવા વિતરાગી પરિણામ જેમણે પ્રગટ કર્યા છે એવા જ્ઞાની ગુરુ હોય, એમનો પ્રત્યક્ષ સમાગમ હોય, એટલે સતને સત નિમિત્ત હોય. જેવી રીતે ઉપાદાનમાં મુનિપણાની તૈયારી હોય ત્યારે શરીર આદિની નગ્ન અવસ્થારૂપ દ્રવ્યલિંગ બાહ્યમાં હોય, મુનિપણાની તૈયારી હોય એવું ઉપાદાન ત્યારે છે, તો પછી ત્યારે શરીર આદિની નગ્ન અવસ્થારૂપ દ્રવ્યલિંગ બહારમાં હોય, છતાં ભાવલિંગ થયું માટે દ્રવ્યલિંગ થયું એમ નથી. જો અહીંયા દ્રવ્યની સ્વતંત્રતા બતાવી છે, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા બતાવી છે, આને ભાવલિંગ થયું, ભાવલિંગ થયું એટલે કે પોતે એવા પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના પરિણામ એવા કર્યા છે, તો સામે એ દ્રવ્યલિંગ થયું એમ નથી. કેમ કે દ્રવ્યલિંગ જે છે એ દશા તો શરીરની છે, અને શરીર તો ઉદગળ પરમાણુનો સ્કંધ છે. જીવના ભાવ એ ચેતનના ભાવ છે, અને શરીરની દશા એ પૂતગળની દશા છે. એટલે જે શરીરની નગ્ન દિગંબર દશા થઈ એવું દ્રવ્યલિંગ થયું, તો એમાં જીવના ભાવથી કાંઈ થયું છે એમ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે જ્યારે આને એવું ભાવલિંગ પ્રગટ થાય ત્યારે બાહ્યમાં દ્રવ્યલિંગ હોય છે, છતાં ભાવલિંગ થયું માટે દ્રવ્યલિંગ થયું એમ નથી. સૂક્ષ્મ વાતો છે પ્રભુ, શાંતિથી સમજવા જેવી વાત છે. ગુરુદેવ કહે છે કે આની દશા એવી થઈ છે, અંતરંગ દશા એવી થઈ છે, પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે એવી પોતાની દશા થઈ છે, તો એવી દશાને લીધે બાહ્યમાં દ્રવ્યલિંગ થયું એમ નથી. કેમ કે બે જુદા દ્રવ્યો છે, આ ચેતન દ્રવ્ય છે, અને ચેતન દ્રવ્યનું પરિણમન છે તે બાહ્યમાં શરીરના કોઈ પરિણમન કરાવતું નથી. પણ એ સમય એક જ છે, કાળ એક જ છે, એ વખતે એમ જ હોય છે, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શું કહે છે કે જેવી રીતે ઉપાદાનમાં મુનિપણાની તૈયારી હોય ત્યારે શરીર આદિની નગ્ન અવસ્થારૂપ દ્રવ્યલિંગ બાહ્યમાં હોય, છતાં ભાવલિંગ થયું માટે દ્રવ્યલિંગ થયું એમ નથી. તેમજ ભાવલિંગ થાય ત્યારે બાહ્યમાં દ્રવ્યલિંગ ન હોય એમ પણ ન બને. ભાવલિંગ થાય અને બાહ્યમાં દ્રવ્યલિંગ ન હોય એમ પણ ન બને. કેટલાકને હજી એમ છે કે બધું અંતરંગ કરવાનું છે તો બહારમાં એવા નગ્ન દિગંબર દ્રવ્યલિંગની શું જરૂર, આવી દલીલ જે કરે છે
તો એમને અહીંયા કહ્યું છે કે ભાઈ એમ ન હો, જ્યારે એ નિર્ગ્રંથ મુનિ ભાવલિંગી થયા છે તો પછી બાહ્યમાં કોઈ પરિગ્રહ એમને હોય જ નહીં. એક દેહ માત્ર પરિગ્રહ હોય, બીજો કોઈ પરિગ્રહ હોય જ નહીં. એટલે કે છે કે ભાવલિંગ થાય ત્યારે બાહ્યમાં નગ્ન દિગંબર મુનિપણું જ હોય. ભાવલિંગ થાય ત્યારે બાહ્યમાં દ્રવ્યલિંગ ન હોય એમ બને નહીં. બંને સ્વતંત્ર છે. ભાવલિંગ જે છે એ જીવના પરિણામ છે અને દ્રવ્યલિંગ છે એ તુદ્ગલના પરિણામ છે. બંને સ્વતંત્ર છે, છતાંય એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બંને સ્વતંત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે, એમ જ હોય છે. વળી કોઈ જીવ પોતાનો આત્મા વિકાર રહિત શુદ્ધ છે એવું ભાન કરી પોતાના આશ્રય શાયિક સંકેત પ્રગટ કરે ત્યારે શ્રુત કેવળી અથવા કેવળી નિમિત્ત હોય, છતાં શ્રુત કેવળીથી અથવા કેવળીથી સંકેત થતું નથી, છતાં એમની ઉપસ્થિતિ ન હોય એમ પણ બનતું નથી. ફરીથી આ વાતને પણ સમજીએ. શું કહે છે ગુરુદેવ? કે કોઈ જીવ પોતાનો આત્મા વિકાર રહિત શુદ્ધ છે એવું પોતાના આત્માનું ભાન જ્ઞાન કરીને પોતાના આત્માના આશ્રય, પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રય સાહિક સંકેત પ્રગટ કરે, સાહિક સમ્યક્ત્વ પ્રગટ કરે. સાહિક સંકેત એટલે શું? દર્શન મોહનીય કર્મની ત્રણેય પ્રકૃતિનો ક્ષય થઈ જાય એવો આનો ભાવ છે. અહીંયા પણ પાછું એ જ વાતને સમજવાનું છે કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ એ જળ કર્મની પ્રકૃતિનો ક્ષય થવો એ એના કારણે થાય છે. એ વખતે જીવને જે ભાવ છે એ એના ચેતનના પરિણામ છે. જીવને જે ભાવ ઉત્કૃષ્ટ ભાવ થાય છે કે જે ભાવના નિમિત્તે પેલા દર્શન મોહનીય કર્મની ત્રણેય પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, એ ખરી જાય છે. બંને સ્વતંત્ર ક્રિયા છે, છતાંય એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામ. જીવના પરિણામ એવા થયા, જીવના ભાવ એવા થયા કે સામે પેલું દર્શન મોહનીય કર્મ એની ત્રણેય પ્રકૃતિઓ જળ છે એનો ક્ષય થઈ જવો, ખરી જવું, એ કર્મરૂપે રહેવું જ નહીં, એ કારણ રચકોનો ખરી જવા, એવી જે દશા થઈ છે એ ક્ષાયિક સમ્યક્ત્વની દશા તો જીવની થઈ છે, પણ સામે કર્મોનો એવો ક્ષય હોય છે. તો અહીંયા એ ઉદાહરણ લઈ અને ગુરુદેવ વાત સમજાવે છે કે પોતાના આશ્રય થતા, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવના આશ્રય થઈને એવો અગ્ર પુરુષાર્થ કરતા કોઈ જીવને સાહિક સંકિત પ્રગટ થાય છે તો એ એનો પુરુષાર્થ છે. અને એવું જ્યારે એ સાહિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો ત્યારે શ્રુત કેવળી અથવા કેવળી નિમિત્ત હોય, શ્રુત કેવળી નિમિત્ત હોય કે કેવળી નિમિત્ત હોય, સાક્ષાત કેવળી ભગવાન નિમિત્ત હોય અથવા શ્રુત કેવળી નિમિત્ત હોય, છતાં શ્રુત કેવળીથી કે કેવળી ભગવાનથી આ જીવને સંકિત થયું છે એમ નથી. એ કાંઈ આ જીવને સંકિત કરાવી દેતા નથી. અને સાથે એ વાત પણ છે કે છતાં એ કરાવી દેતા નથી, છતાં એમની ઉપસ્થિતિ ન હોય એમ પણ બનતું નથી. આ તો શુદ્ધ કેવળી છે કે કેવળી ભગવાન છે કે એમાં નિમિત્ત હોય છે ત્યારે આને ક્ષાયિક સંકિત થાય છે, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને વળી વધારે વાત લઈએ તો આને ક્ષાયિક સંકિત થાય છે તો પેલા કર્મની પ્રકૃતિઓ, જળ કર્મની પ્રકૃતિઓનો ક્ષય થાય છે, એ પણ એ સાથે એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
આગળ કહે છે કે જ્યારે જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે તે જીવને વજ્રકાય હોય, ઋષો વજ્ર સહનન હોય છે ને, એવું સહનન, એવું શરીરનું સહનન હોય છે. જેને કેવળ જ્ઞાન થાય એનું શરીર પણ એવું હોય છે. જ્યારે જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે તે જીવને વજ્રકાય હોય તે ન હોય એમ બનતું નથી. તીર્થંકર તો પરમ ઔદારિક શરીર લઈને આવ્યા છે એટલે એમનું શરીર તો એમ જ છે, પણ જેને કેવળ જ્ઞાન થાય છે એનું પણ શરીર પછી પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એટલે એમ જ હોય કહે છે કે જ્યારે જીવને કેવળ જ્ઞાન થાય ત્યારે તે જીવને વજ્રકાય હોય તે ન હોય એમ બનતું નથી. છતાં વજ્રકાયને લીધે કેવળ જ્ઞાન નથી. એટલે આ બધા દ્રષ્ટાંતને જેમ છે તેમ સમજવાના છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધને સમજવાનો છે. આ વાત નીકળી છે એટલે એક વાત અહીંયા બધાને સરળતાથી સમજાય અને જ્યારે જ્યારે ગૂંચ પડે ત્યારે પોતાને એ ગૂંચને ઉકેલવામાં ઉપયોગી થાય એવી એક વાત છે. એટલે બધાને કહું છું કે એક જ દ્રવ્યમાં કાર્ય થાય છે અને એની પરિણતિ થવાથી એના પરિણામ જે નવા થાય છે તો એ વખતે એનું ઉપાદાન કારણ તો એ દ્રવ્ય પોતે જ છે, અને એ વખતે જે સામે હાજર રહેલું જે છે એને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે. એટલે નિમિત્ત હોય છે તે બીજું દ્રવ્ય હોય પણ ઉપાદાન કારણ તો એનું એ જ દ્રવ્ય હોય, એનું એ જ દ્રવ્ય છે તે જ ઉપાદાન કારણ છે. એટલે કર્તા કર્મ સંબંધની વાત કરીએ ત્યારે કર્તા પણ જે હોય, જે કરતા હોય એ દ્રવ્યને વિશે હોય અને એનું કાર્ય જે છે એ દ્રવ્ય રૂપે જ હોય. એટલે એક જ દ્રવ્યમાં કર્તા કર્મ સંબંધ છે, કેમ કે કર્તા કર્મ સંબંધ છે તે વ્યાપકપણા વિના હોઈ શકે નહીં. વ્યાપકપણા વિના કર્તા કર્મ સંબંધ હોતો નથી. જે દ્રવ્ય પોતે માટી રૂપ હતું એ બદલાઈને ઘડા રૂપે થયું છે તો એ ઘડામાં પણ એ માટીના ગુણો જ વ્યાપે છે, માટી જ વ્યાપી રહી છે. એટલે વ્યાપક માટી છે અને એનું વ્યાપ જે છે તે નવી પર્યાય છે, ઘડો છે. એટલે વ્યાપ વ્યાપક સંબંધ એ એક જ દ્રવ્યને વિશે હોય છે. એટલે કર્તા કર્મ સંબંધ એક જ દ્રવ્યને વિશે હોય. પણ આ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરીએ તો એમાં જે નૈમિત્તિક છે એ નવી અવસ્થા થઈ, નૈમિત્તિક થયું એટલે એ નવી અવસ્થા થઈ, તો એ નૈમિત્તિકથી નિમિત્ત જે છે તે જુદું દ્રવ્ય હોય છે. ઘડાની અવસ્થા થઈ તે નૈમિત્તિક છે અને એમાં નિમિત્ત તરીકે કુંભાર છે તો એ જુદું દ્રવ્ય છે. એટલે નિમિત્ત અને નૈમિત્તિક, તો નિમિત્ત હંમેશા નૈમિત્તિકથી જુદું હોય છે. એટલે જુદું જો હોય તો એમાં કર્તા કર્મ સંબંધ હોઈ શકે નહીં. એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોઈ શકે પણ કર્તા કર્મ સંબંધ હોઈ શકે જ નહીં. ઘડા અને કુંભાર વચ્ચે કર્તા કર્મ સંબંધ હોઈ શકે નહીં, કેમ કે બે દ્રવ્ય જુદા છે. એટલે જ્યારે ગૂંચવણ થાય કર્તા કર્મ સંબંધીની વાતમાં ગૂંચવણ થાય તો એ વાતને યાદ કરવી કે બે દ્રવ્ય જુદા છે તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય પણ કર્તા કર્મ સંબંધ હોય નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ શક્ય જ નથી, કેમ કે એ દ્રવ્ય એ બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી, વ્યાપતું નથી. એટલે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે વ્યાપકપણાનો સંબંધ નથી, માટે એ બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે નહીં. એટલે કે એક દ્રવ્ય કરતા હોય અને એનું કાર્ય બીજા દ્રવ્યને વિશે થાય એમ ત્રણ કાળમાં બને નહીં. એટલે જ્યારે જ્યારે એમ ગૂંચવણ થાય કે આનું કાર્ય થયું એ કોણે કર્યું, એનું કરતા કોણ, તો એક વાતને યાદ રાખવી કે જો બીજા દ્રવ્ય ઉપર કરતાનો આરોપ આપશો તો એ મિથ્યાત્વનો પ્રસંગ આવશે, બીજું દ્રવ્ય એનું કરતા હોય નહીં.
દેખીતું એવું લાગતું હોય તો એને એમ કહેવું કે એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એ એનું નિમિત્ત કારણ છે, એ એનું નિમિત્ત કારણ છે, એનું ઉપાદાન કારણ જે છે એ એનું દ્રવ્ય પોતાનું જ છે અને એ જ એનો કર્તા છે. આ વાતને યાદ રાખવી એટલે ગૂંચવણ નહીં થાય, ક્યાંય કોઈ ગૂંચવણ નહીં થાય. અને એ વાત જેને સ્પષ્ટ થઈ ગઈ છે એને હવે જગતમાં કાંઈ કરવાપણાનો ભાવ રહેતો જ નથી. હું જગતના કોઈ પદાર્થના કોઈ પણ પ્રકારના કાર્યો કરવા માટે અસમર્થ છું, એ મારું કાર્ય નથી, હું કરી શકતો નથી, એમ અકર્તા ભાવ સહજ આવી જાય છે. અને આવો અકર્તા ભાવ આવતા પછી હું જે કરી શકું છું એનો વિચાર આવે છે, એનું ચિંતન ચાલે છે કે તો પછી હું ક્યાં કરી શકું છું, શું કરી શકું છું, તો હું મારા સ્વરૂપને વિશે એકાગ્ર થઈ શકું છું, મારા સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવી શકું છું, હું મારા જ્ઞાન સ્વરૂપને અનુભવી શકું છું, હું જાણી શકું છું, મારું સ્વરૂપ જ જાણવાનું છે તો હું જાણી શકું છું, પણ હું કોઈનું કાંઈ કરી શકતો નથી. અને આવું ચિંતવાનું પડતા સમ્યક દર્શન થઈ જાય છે. તો આ વાત યાદ રાખવા જેવી છે અને ગૂંચવા જેવી છે, તમે પણ એ ઉપર વધારે વિચાર કરજો. અહીંયા આગળ વાત આપણે લઈએ, ગુરુદેવે આપણને બે દ્રષ્ટાંત આપી અને અહીંયા નિમિત્ત નૈમિતિક ભાવને સ્પષ્ટ કરી દીધો છે. હવે ગુરુદેવ આગળ કહે છે કે એ દ્રષ્ટાંતો અનુસાર જીવ ધર્મ પામવાને લાયક થાય ત્યારે સામે ચેતન નિમિત્ત હોય. હવે મૂળ વાત ઉપર ગુરુદેવ આવે છે. પહેલા શરૂઆતમાં જેમ કહ્યું ને કે જ્યારે એને એવું કાયિક સમ્યક્ત્વ થયું છે તો તે વખતે એને શુદ્ધ કેવળી કે કેવળી નિમિત્ત હોય છે એ વાત કરીને, અને પાછું એમ પણ કહ્યું કે છતાં શુદ્ધ કેવળીથી પણ આને કાયિક સમ્યક્ત્વ થયું નથી કે કેવળીથી પણ કાયિક સમ્યક્ત્વ થયું નથી, છતાં તેમની ઉપસ્થિતિ હોય છે. તો એના અનુસંધાનમાં આગળ વાત સમજાવી રહ્યા છે કે એ દ્રષ્ટાંત દ્વારા એ વાત અહીંયા ફલિત થાય છે કે જીવ ધર્મ પામવાને લાયક થાય ત્યારે સામે ચેતન નિમિત્ત હોય, મિથ્યાદ્રષ્ટિ નિમિત્ત ન હોય, છતાં ચેતન ગુરુને લીધે ધર્મ પામે છે એમ પણ નથી. એક વાત પહેલા પણ લીધી, ચેતન નિમિત્ત હોય એની વાત લીધી, અગાઉ પણ લીધી કે એને શાસ્ત્ર જે છે એને વિશે વાત લીધી કે એ શાસ્ત્ર પણ એને આવું કાયિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો નિમિત્ત થતા નથી, એ વાત અગાઉ પહેલા લીધી ને કે શાસ્ત્ર વાંચનથી ધર્મ પામતો નથી, માત્ર શાસ્ત્ર વાંચનથી. એટલે કહે છે ને કે વળી જીવ દશા જીવ ધર્મ દશા પામે ત્યારે ઉદયવાદીનું નિમિત્ત ન હોય, તેમજ એકલા શાસ્ત્રના વાંચનથી જીવ સંકિત પામે એમ પણ બનતું નથી. જો એ વાત પણ સાથે લીધી અને એ પછીથી ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે ધર્મ સમજવાની એની લાયકાત હોય ત્યારે જ્ઞાની ગુરુનો પ્રત્યક્ષ સમાગમ હોય અને સત્યને સત્ત નિમિત્ત હોય, આ વાત લીધી. અને પછી એમાં આગળ વિસ્તાર કરતા આ વાત આવી કે શુદ્ધ કેવળી અથવા કેવળી આને કાયિક સમ્યક્ત્વ પ્રગટ કરવામાં નિમિત્ત હોય છે. અને હવે એમાં આગળ એ વાત કરી રહ્યા છે ગુરુદેવ કે આ હોય પણ એનાથી એને કાયિક સમ્યક્ત્વ થાય છે એમ પણ નથી. ગુણધર્મ પામવાને લાયક થાય એટલે જીવની એવી યોગ્યતા એટલે એનું ઉપાદાન કારણ એનું છે, એનું ઉપાદાન કારણ તૈયાર છે ત્યારે એને એવા નિમિત્ત મળી રહે છે અને એવા ચેતન નિમિત્ત હોય, એવા નિમિત્ત હોય શુદ્ધ કેવળી કે કેવળીના નિમિત્ત હોય, ચેતન નિમિત્ત હોય, પણ એ મિથ્યાદ્રષ્ટિ એને નિમિત્ત થતો નથી, છતાં એવા ચેતન ગુરુને લીધે ધર્મ પામે છે એમ પણ નથી.
એટલે એ માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. હવે આગળ કહે છે કે નિયમસારની 53મી ગાથાની ટીકામાં સ્પષ્ટ લખાણ છે કે જીવને સમ્યક દર્શન પામવામાં ઉપચારથી અંતરંગ હેતુ જ્ઞાની પુરુષ છે, મિથ્યાદ્રષ્ટિ નિમિત્ત નથી. એટલે નિમિત્ત તરીકે પણ ઉચિત નિમિત્ત હોય આ ધર્મ પામે તો સામે જે મિથ્યાદ્રષ્ટિ હોય એ કાંઈ નિમિત્ત હોય નહીં. જે ધર્મ પામ્યો નથી એ ક્યાંથી નિમિત્ત હોય? આ વાત આપણને ગુરુદેવે સમજાવી છે. મિથ્યાદ્રષ્ટિ કે જે પોતે ધર્મ પામ્યો નથી એ કાંઈ એને નિમિત્ત થાય નહીં. નિમિત્ત ઉચિત નિમિત્ત હોય, ગમે તેવું નિમિત્ત હોતું નથી. હવે આ વાત આવી ત્યારે ગુરુદેવ એક બીજી વાતની સ્પષ્ટતા કરે છે. કેમ કે કેટલાક લોકો દલીલો કરવામાં બહુ પાવરધા હોય છે. વસ્તુ સ્વરૂપને જે અપેક્ષાએ કહેવાયું હોય એ અપેક્ષાએ ન પકડે અને જુદી અપેક્ષાએ લઈ અને ખોટી દલીલો કર્યા કરે. એટલે ગુરુદેવ પહેલાથી જ એની સ્પષ્ટતા કરે છે. ગુરુદેવ કહે છે કે જ્યારે આપણે આમ કહીએ કે જીવને સમ્યક દર્શન પામવામાં ઉચિત નિમિત્ત હોય, એટલે કે એવા જ્ઞાની પુરુષનું નિમિત્ત હોય, પણ મિથ્યાદ્રષ્ટિ તો એને નિમિત્ત હોય નહીં. આમ જ્યારે કહીએ તો પછી પેલી મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાત આવી છે એનું શું થશે? અને એને લઈ અને કેટલાય લોકો દલીલ કરશે તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરે છે. કહે છે કે આની વિરુદ્ધમાં આપણે આ વાત કરી તો એની વિરુદ્ધમાં કેટલાક જીવો મોક્ષમાર્ગ પ્રકાશકના લખાણનો આધાર આપી બચાવ કરે છે કે મિથ્યાદ્રષ્ટિ જીવના નિમિત્તે પણ આ જીવ સમ્યક દર્શન પામે. મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત ટોડરમલજી એ રચ્યું છે તો એમાં એ વાત એ રીતે આવી છે કે મિથ્યાદ્રષ્ટિ જીવના નિમિત્તે પણ આ જીવ સમ્યક દર્શન પામે. એટલે કેટલાક લોકો આવી દલીલ પણ કરે. મોક્ષમાર્ગ પ્રકાશકના 7મા અધિકારમાં આ લખાણ એ રીતે આવ્યું છે તો એ લઈ અને એવી દલીલ કરે. એમાં એમ વાત આવી છે કે કદાપિ મુક્તિ તો યથાવત નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. આવું લખાણ ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. શું કહ્યું છે ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં? કે કદાપિ મુક્તિ તો યથાવત નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. આ મિથ્યાદ્રષ્ટિ વિશે એવી વાત લખી દીધી છે. તો કોઈક એવું પણ યથાવત નિરૂપણ મુક્તિ કરે, મુક્તિ કરે, કદાપિ અને મુક્તિ એમ બે શબ્દ છે, એને જરા ધ્યાનમાં રાખવા જેવા છે. એટલે એનો અર્થ એ છે કે એ પેલો સમ્યક દ્રષ્ટિ નથી અને એ જે બોલે છે એ બોલે છે એ વાત એની એવી આવી છે. એ તો હોઈ શકે એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો એટલે એ બોલતો હોય. એટલે કહે છે કે કદાપિ મુક્તિ તો યથાવત નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. હવે એમાં એ મુક્તિ કથન કરે છે તો એને ક્યાંકથી એ વાત જાણી હોય એને બોલતો હોય. એટલે એ જ્યાંથી વાત જાણી હોય એ કદાચ સદગુરુનો જ ઉપદેશ હોય ને, એ સિવાય ક્યાંથી એ લાવ્યો હોય? એના ઘરની વાત તો હોય નહીં, કેમ કે એ તો સમ્યક દ્રષ્ટિ થયો જ નથી. એટલે એ રીતે પણ સમજાય છે કે એ મિથ્યાદ્રષ્ટિનો જે ઉપદેશ જે છે એ કોઈક વખત એવી રીતે કોઈ શાસ્ત્રને આધારે પણ હોય એટલે એમાં એ વાત આવે. એટલે ત્યાં પંડિત ટોડરમલજીએ એમ લીધું છે કે કદાપિ મુક્તિ તો યથાવત નિરૂપણ એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. હવે આ વાતને એકાંતે પકડી અને લોકો અહીંયા એમ કહે કે જો આ વાત પંડિત ટોડરમલજીએ કહી છે ને તો ગુરુદેવ આપ કેમ એમ કહો છો કે સમ્યક્ત્વ થવામાં મિથ્યાદ્રષ્ટિ નિમિત્ત ન થાય? આવી દલીલ કરે એટલે એની સ્પષ્ટતા અત્યારે ગુરુદેવ કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે આ લખાણમાં તો સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા બતાવી છે. આ લખાણમાં તો સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા બતાવી છે.
એ વાતને ગુરુદેવ સમજાવે છે કે કોઈ નાચનાર માણસ એવો નાચ કરે કે એને પોતાને વિકાર ન થાય પણ નાચ જોનારને વિકાર થાય. એવી રીતે અજ્ઞાનીની પ્રરૂપણા એવી હોય કે પોતાને સમ્યક દર્શન ન થાય પણ સામો જીવ ધર્મ પામી જાય. એટલે આ જે લખાણ કર્યું છે ને કે કદાપી મુક્તિ તો યથાવત નિરૂપણ એવું કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય, તો એમાં એ મુક્તિનું યથાવત નિરૂપણ કરનારને સમ્યક દર્શન નથી થતું એવી એની અયથાર્થતા, એની પ્રવૃત્તિની એવા અયથાર્થતા બતાવી છે. એની પ્રવૃત્તિ યથાર્થ નથી એમ દર્શાવ્યું છે આ લખાણમાં. તો સમ્યક જ્ઞાન અર્થે થકી એની પ્રવૃત્તિ જે છે એ અયથાર્થ છે એમ બતાવ્યું છે. એટલે પેલો નાચ કરનારો જે નાચ કરે છે ને એને વિકાર નથી થતો અને એને જોઈને બીજાને વિકાર થઈ જાય એમ જયારે કહ્યું તો એમાં જે નાચ કરે છે એને તો વિકાર થતો નથી ને, એટલે એની જે પ્રવૃત્તિ જે છે એ બરાબર નથી એમ થયું ને. તો એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી કે ભાઈ જે આ વાત કરી પંડિત ટોડરમલજીએ કે કદાપી મુક્તિ તો યથાવત નિરૂપણ એવું પણ કરે કે જેનાથી જેના ઉપદેશથી અન્ય જીવને સમ્યક દર્શન થઈ જાય, તો એમાં તો એ મુક્તિ કથન કરનાર જે છે એની પ્રવૃત્તિ છે તે યથાર્થ નથી એમ બતાવ્યું છે. એમાં ભાવ એવો છે એ અપેક્ષાથી એની એની વાત કરી છે કે મિથ્યા દ્રષ્ટિ મુક્તિ બોલે પણ એની પ્રવૃત્તિ બરાબર નથી એમ અહીંયા તો સમજાવવું છે. એમાં એમ નથી સમજાવવું કે એના બોલવાથી પેલાને સમ્યક દર્શન થઈ ગયું છે એની સિદ્ધિ કરવી નથી. શું સિદ્ધ કરવું હતું ત્યાં? કે પેલાની પ્રવૃત્તિ જે મિથ્યા દ્રષ્ટિ છે એની જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ અયથાર્થ છે, કે જે દ્વારા જે પ્રવૃત્તિ દ્વારા એને સમ્યક દર્શન થતું નથી, એ ભલે એવું બોલે છતાં પણ એની પ્રવૃત્તિ જે છે તે યથાર્થ નથી. એટલે એ લખાણમાં તો સમ્યક જ્ઞાન અર્થે કરવામાં આવતી પેલાની જે પ્રવૃત્તિ છે એની અયથાર્થતા બતાવી છે. એટલે ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે કોઈ નાચનાર માણસ એવો નાચ કરે કે પોતાને વિકાર ન થાય પણ નાચ જોનારને વિકાર થાય. કેવી રીતે અજ્ઞાનીની પ્રરૂપણા એવી હોય, અજ્ઞાનીની પ્રરૂપણા એવી હોય કે પોતાને સમ્યક દર્શન ન થાય, એ મુક્તિ એવું નિરૂપણ કરે અને એ સાંભળીને સામોજી ધર્મ પામી જાય. એટલે એમાં સામોજી ધર્મ પામી જાય એ વાત મહત્વની નથી, પણ મહત્વનું એ છે કે એ બોલે છે બરાબર છે પણ એની પ્રવૃત્તિ બરાબર નથી. જો એની પ્રવૃત્તિ બરાબર હોત તો એને પોતાને જ સમ્યક દર્શન થવું જોઈતું હતું. હવે પછી વાત રહી બીજી તો પછી સામોજી કેવી રીતે સમ્યક દર્શન પામી જાય? અરે ભાઈ, એ સામો જીવ સમ્યક દર્શન પામી જાય છે એ તો આ જીવ જે બોલે છે, આ મિથ્યા દ્રષ્ટિ જે બોલે છે એને સાંભળીને પોતે પૂર્વે જે એવો પુરુષાર્થ કર્યો છે એનું એને ચિંતવન સ્મરણ થઈ જાય છે. એટલે પોતે ફરીથી એવો ચિંતવનનો પુરુષાર્થ આદરે છે અને એમ એ સમ્યક દર્શન પ્રગટ કરે છે. આના બોલથી પ્રગટ કરે છે એમ નથી. આ તો અહીંયા એટલું દર્શાવવું હતું કે આ જે બોલી રહ્યો છે મિથ્યા દ્રષ્ટિ એ બોલે છે જે વાત તો બરાબર છે, બસ આટલું જ કહેવું હતું. એટલે એમાં એમ લીધું કે ભાઈ એના મુક્તિ એ જે નિરૂપણ કરે છે એ તો બરાબર હોય છે કે એ ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય એવો એ ઉપદેશ હોય છે. ફક્ત એનો ઉપદેશ છે તે બરાબર છે એમ જ જણાવવું છે પણ એની પ્રવૃત્તિ બરાબર નથી કેમ કે એને સમ્યક દર્શન થતું નથી એ વાતને સમજાવવી છે. અહીંયા એમ નથી સમજાવવું કે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી પેલાને સમ્યક દર્શન થયું એ વાત સિદ્ધ નથી કરવી. એટલે પંડિત ટોડરમલજીએ જે વાત કરી છે એ મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાથી વાત કરી છે પણ એને એ અપેક્ષાથી લોકો નથી સમજતા, એટલે એ વાતને પકડી અને અહીંયા વિરોધ કરવા આવી જાય. એટલે ગુરુદેવ એની સ્પષ્ટતા કરી રહ્યા.
બુક્સમાં પ્રકાશક વાંચો ને ત્યારે બહુ ધ્યાન રાખીને વાંચવા જેવું છે. પંડિત ટોટલમાંજીએ જે અપેક્ષાને જે વાત કરી છે ને એ અપેક્ષાએ ન સમજવામાં આવે તો ઘણો ગૂંચવાળો થાય એવું છે. પોતાની મતિ કલ્પનાએ એ શાસ્ત્ર સમજાય એવું નથી. મોક્ષ માર્ગ પ્રકાશક એ ઉત્તમ ગ્રંથ છે. સમ્યક દ્રષ્ટિ એ ટોટલમાંજી પંડિત હતા, બહુ વિદ્વાન હતા, એમનો એ ગ્રંથ છે. જો કોઈ અધૂરો રહ્યો એટલે પાછળના વધારે એમાં ઘણું બધું એ લખી શક્યા હોત, પણ જેટલું લખ્યું છે, જેટલા ચેપ્ટર લખાયા છે, જેટલા અધિકાર લખાયા છે એ ઘણા મહત્વના છે અને એ ખૂબ મનન ચિંતન કરી અને એમાંથી ઘણું સમજવા જેવું છે. અને સાતમો અધિકાર ઘણો મહત્વનો છે. અહીંયા વાત કરે છે, ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ આ લખાણમાં તો સમ્યક જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા બતાવી છે. કોઈ નાચનાર માણસ એવો નાચ કરે કે પોતાને વિકાર ન થાય પણ નાચ જોનારને વિકાર થાય, એવી રીતે અજ્ઞાનીની પ્રરૂપણા એવી હોય કે પોતાને સમ્યક દર્શન ન થાય પણ સામો જીવ ધર્મ પામી જાય. અજ્ઞાનીને પોતાને જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય અને વાણીનો યોગ હોય. જ્ઞાનનો ઉઘાડ એટલે અહીંયા જે વિદ્વતા છે એની વાત લીધી છે. જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય, એની સમજ શક્તિ એવી હોય અને સાથે વાણીનો યોગ પણ હોય, છતાં પોતે સમ્યક દર્શન પામતો નથી. એવા સારા વક્તાઓ હોય છે અને એને કોઈ પણ વિષય આપવામાં આવે તો એની છણાવટ પણ સારી કરે છે, તો એમ તેના જ્ઞાનનું અસમ્યકપણું બતાવવું છે કે એને વાણીનો યોગ છે અને એને જ્ઞાનનો એવો ઉઘાડ છે, છતાં પોતે સમ્યક દર્શન પામતો નથી એમ તેના જ્ઞાનનું અસમ્યકપણું બતાવવું છે. તેના નિમિત્તે સાણો જીવ ધર્મ પામી જાય છે એમ ત્યાં દેશના લબ્ધિ સિદ્ધ કરવી નથી. એના નિમિત્તે એટલે એ પેલો જે બોલે છે મિથ્યા દ્રષ્ટિ, એના જે બોલવામાં આવ્યું એ પાણીના નિમિત્તે પેલો પામી જાય, સમ્યક દર્શન પ્રગટ કરે છે તો એમ કઈ ત્યાં દેશના લબ્ધિ સિદ્ધ નથી કરવી. ત્યાં તો એ સિદ્ધ કરવું છે કે એ વિદ્વાન હોય, એવું બોલતો પણ હોય, બધું હોય, પણ છતાંય એની પ્રવૃત્તિ બરાબર નથી એટલે પોતે તો સમ્યક દર્શન પ્રગટ કરી શકતો નથી, એમ ત્યાં મિથ્યા દ્રષ્ટિની વાત કરવી છે. અને એને જે ઉઘાડ છે તો એ ઉઘાડને સમજાવવો છે એટલે એમ કહી દીધું કે એ મુક્તિ એવું નિરૂપણ પણ કરે કે જે ઉપદેશથી બીજો અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય, એમ કરીને દર્શાવ્યું હોય છે કે એ બોલે છે તો બરાબર, બોલે છે તો બરાબર, તો હજી કેટલાકને શંકા રહી જાય, પણ કે બોલે છે બરાબર ને સામો જીવ જો સમ્યક દ્રષ્ટિ થઈ જતો હોય તો શું હોય, કઈ રીતે હોય, અને એ મિથ્યા દ્રષ્ટિ કેમ રહી જાય, તો એ વાતનો ખુલાસો પણ ગુરુદેવ અહીંયા કર્યો છે કે સામો જીવ ધર્મ પામે છે તે સમ્યક જ્ઞાનની પાસેથી પૂર્વે દેશના લબ્ધિ પામ્યો હોય છે, તેના સંસ્કાર યાદ લાવી ધર્મ પામે છે. એટલે શું કે આ જે સમ્યક દ્રષ્ટિ થયો એ મિથ્યા દ્રષ્ટિની વાણીથી નથી થયો, પણ એ વાણી સાંભળી એટલે એને સ્મૃતિમાં આવ્યું પોતે પૂર્વે દેશના લબ્ધિ પામ્યો હતો. પૂર્વે એ દેશના લબ્ધિ જ્ઞાની પુરુષ પાસેથી પામ્યો હતો એ વાત હવે એને સ્મૃતિમાં આવી ગઈ. સ્મૃતિમાં આવવાનું આ પેલા મિથ્યા દ્રષ્ટિની વાણી છે, એનું નિમિત્ત કારણ. એ વાણી સાંભળી એટલે એને એને યાદ આવી ગઈ, બહુ પૂર્વે મેં આ વાણી સાંભળી છે ને એને એ દેશના લબ્ધિ પોતે પામ્યો હતો. સમ્યક જ્ઞાની પાસેથી પૂર્વે દેશના લબ્ધિ પામ્યો હોય છે તેના સંસ્કાર યાદ લાવી અને ધર્મ પામે છે. એટલે કે પોતે હવે એવા ચિંતનમાં ચાલ્યો જાય છે, પોતે પૂર્વે દેશના લબ્ધિ પામ્યો છે અને અહીંયા તો એને મિથ્યા દ્રષ્ટિની વાણી સાંભળવી થઈ એટલે એને સ્મૃતિમાં આવ્યું, કહો આ વાત છે. અને પૂર્વે જયારે એ સાંભળીને આવ્યો છે, દેશના લબ્ધિ પામ્યો છે, એટલે એને સહજ એ વાત તો બરાબર બેસી ગઈ છે એટલે એ બધું સહજ લાગે છે અને એને ચિંતનમાં ઊંડો ઉતરી જઈ અને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. આપણે બધા
દિનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત સાંભળીને આવ્યા છે. સાક્ષાત એટલે કે પરમેશ્વર બિરાજતા હોય અને એની ઊંઘાણબાની છૂટતી સમસરમાં બેસીને આપણે પ્રભુની વાણી સાંભળી છે. અને સાંભળી છે એટલે એ વાણી સાંભળી એટલે આપણે એ દેશના લબ્ધિ પામ્યા છીએ. તો હવે આપણે આ કંઈક દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો આપણને એમાંથી આગળ ચિંતન કરતા કરતા સમ્યક દર્શન થઈ જાય છે. એટલે ગુરુદેવે એમ કહ્યું કે માત્ર શાસ્ત્ર અભ્યાસથી સમ્યક દર્શન થઈ જાય એમ નથી. શાસ્ત્ર અભ્યાસથી જયારે સમ્યક દર્શન થઈ જાય છે એમ કહીએ છીએ ત્યારે તો એ શાસ્ત્ર અભ્યાસ જે છે એ તો અત્યારે વર્તમાન નિમિત્ત છે, પણ ખરેખર તો પૂર્વે દેશના લબ્ધિ પામીને જીવ આવ્યો છે એ જીવ શાસ્ત્રનો અભ્યાસ કરતા એ સમ્યક દર્શન પ્રગટ કરી દે છે. અને એવો જીવ જે દેશના લબ્ધિ સમ્યક જ્ઞાની મહાપુરુષ પાસેથી પ્રાપ્ત કરીને આવ્યો છે એના સંસ્કારને યાદ કરી લે છે અને સ્મૃતિમાં બધું આવે છે અને એને બધા બેસી જાય છે. એટલે અહીંયા આ મિથ્યા દ્રષ્ટિની વાણીને સાંભળીને એ પોતે સમ્યક દર્શન પોતાના ચિંતન દ્વારા પ્રગટ કરે છે, પણ પૂર્વે એ દેશના લબ્ધિ પામ્યો હોય છે માટે એમ થાય છે. કઈ મિથ્યા દ્રષ્ટિના નિમિત્તે ધર્મ પામતો નથી. બહુ સુંદર વાત છે પ્રભુ. એક એક વાતને એક એક ન્યાયને સમજતા એમ થઈ જાય છે કે ઓહો, જાણે કે ગુરુદેવ આપણને બહુ પ્રેમપૂર્વક બધું સમજાવી રહ્યા છે. આટલા બધા ન્યાય અને આવી બધી વાત ગુરુદેવ સિવાય કોઈએ સ્પષ્ટ કરી નથી. શું કહે છે ગુરુદેવ? કે સામો જીવ ધર્મ પામે છે તે સમ્યક જ્ઞાની પાસેથી પૂર્વે દેશના લબ્ધિ પામ્યો હતો માટે એને એ સંસ્કાર યાદ આવ્યા અને એ સંસ્કાર યાદ લાવીને ધર્મ પામે છે, પણ કઈ મિથ્યા દ્રષ્ટિના નિમિત્તે ધર્મ પામતો નથી. તેથી ત્યાં દેશના લબ્ધિ સિદ્ધ કરવી નથી, પણ અજ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ ઘણો હતો એટલી જ વાત પંડિત ટોડરમણજીએ ત્યાં કરી છે. જ્ઞાનીને જ્ઞાનનો ઉઘાડ ઘણો હોવા છતાં એને સમ્યક દર્શન થતું નથી, એટલે કે તેના જ્ઞાનનું અસમ્યક પણ ત્યાં બતાવ્યું છે. એનો ઉઘાડ જે છે એ ઉઘાડરૂપ જે જ્ઞાન એનું અસમ્યક પણ બતાવ્યું છે, એટલે કે એની પ્રવૃત્તિ જે છે એ એવી નથી કે સમ્યક દર્શન પોતે પ્રગટ કરી શકે. માત્ર આ ઉઘાડ છે એમ, એટલે એવો ઉઘાડ કે જેનું સમ્યકપણું નથી એવો એ અસમ્યકપણાનો ઉઘાડ છે એટલું માત્ર બતાવ્યું છે. એટલે મિથ્યા દ્રષ્ટિને પણ એવો જ્ઞાનનો ઉઘાડ હોય છે. એટલે કહે છે કે કદાપી મુક્તિ તો એ યથાવત નિરૂપણ કરે એટલે એવો એને ઉઘાડ હોય, પણ એની પ્રવૃત્તિ યથાર્થ નથી એટલે એવું નિરૂપણ કરે કે જે નિરૂપણના નિમિત્તે બીજો જે સમ્યક દર્શન પ્રગટ કરે એટલે એ નિરૂપણ તો બરાબર છે, છતાંય શું કહેવું છે કે એની પ્રવૃત્તિ જે છે તે યથાર્થ નથી. સમ્યક જ્ઞાન અર્થે થતી એની પ્રવૃત્તિ યથાર્થ નથી, એટલે એનો ભાર ઘણો હોવા છતાં તેના જ્ઞાનનું અસમ્યક પણ અહીંયા તો બતાવ્યું છે. બહુ સરસ વાત કીધી છે ગુરુદેવે. મોક્ષમાર્ગ પ્રકાશકની આ વાતને ખૂબ ખૂબ સ્પષ્ટ કરી દીધી છે. આગળ કહે છે કે જુદા જુદા શાસ્ત્રોના લખાણની પદ્ધતિ કયા પ્રકારે છે તે સમજવું જોઈએ, અને એ સમજે નહીં અને પોતાની મતિ કલ્પનાથી કોઈ અર્થ કરે તો એ વ્યર્થ છે. એટલે મોક્ષમાર્ગ પ્રકાશકને પંડિત ટોડરમણજીએ જે જે અપેક્ષાથી નિરૂપ્યું છે તે અપેક્ષાથી એના કથનોને સમજવા જોઈએ. ધવલની વાત લીધી છે. શ્રી ધવલમાં પણ લખાણ છે કે જે જ્ઞાની જીવ જ્ઞાનરૂપે પરિણમ્યો છે. શ્રી ધવલ, ધવલ એટલે સત્ખંડ આગમની ટીકા છે. ધવલ, જય ધવલ અને મહાધવલ એ સત્ખંડ આગમની ટીકાઓ છે, એના ઘણા ભાવ છે. તો કે છે કે ધવલમાં પણ લખાણ છે કે જે જ્ઞાની જીવ
જ્ઞાન રૂપે પરિણમ્યો છે. જો જ્ઞાની જીવ લીધો, જ્ઞાની જીવ જ્ઞાન રૂપે પરિણમ્યો છે, તે બીજાને ધર્મમાં નિમિત્ત થાય છે. જે જ્ઞાની જીવ જ્ઞાન રૂપે પરિણમ્યો છે તે બીજાને ધર્મમાં નિમિત્ત થાય છે. એટલે અહીં પણ જ્ઞાની નિમિત્ત છે એમ બતાવે છે. કેમ કે મૂળ ટીકાની અંદર જ્ઞાની નિમિત્ત છે એ વાત લીધી છે ને. અહીંયા સહજ પરમ તત્વ જ્ઞાની જીવ કચિત આસન ભવ્યના ગુણનો ઉદય થતા સહજ વૈરાગ્ય સંપત્તિ હોતા પરમ ગુરુના ચરણ કમળ યુગલની નિરતિશય ઉત્તમ ભક્તિ વડે મુક્તિના આનંદને પ્રાપ્ત કરે છે એમ મુનિવર પદ્મ પ્રમલધારી દેવે લીધું છે ને. તો અહીંયા એ પરમ ગુરુ લીધા છે. સહજ વૈરાગ સંપત્તિ હોતા એને પરમ ગુરુ નિમિત્ત પ્રાપ્ત થાય છે એ વાત અહીંયા લીધી છે. કે એ નિમિત્ત તરીકે એવા પરમ ગુરુ હોય, ધર્મમાં પણ એમ જ કહ્યું છે કે એવા જ્ઞાની હોય એ જ નિમિત્ત થાય. ધર્મમાં જ્ઞાની જીવો જે છે એ જ નિમિત્ત થાય છે. અહીં પણ એ જ્ઞાની નિમિત્ત છે એમ આ ટીકામાં વાત લીધી છે. લાયક શિષ્ય એવા જ્ઞાની ગુરુની સેવા કરે છે અને વિનયપૂર્વક પૂછે છે ત્યારે ગુરુ શું કહે છે, હવે એ વાત આગળ આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.